देश विदेश में बसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आसोवद बीच आज 700 जेटला पुस्तकों कुरियर करी दीधा छे मित्रों, अने तेम छता कोई नु पुस्तक ना मळे कारण के घणा बधा ऑर्डर छे। ऑर्डर में कदाच कोई नु एड्रेस मारथी रही गयो होय मोबाइल में, तो प्लीज 3-4 दिवस में तमने जो पुस्तक ना मळे तो फरी तमे पाछा व्हाट्सएप पर तमे पुस्तक माटेनी रिक्वेस्ट मोकली देजो, एटले तरत ज मने ख्याल आई जशे अने फरी हूँ पाछो एने पुस्तकों आई गया छे। 1000 पुस्तकों आई गया छे, बीजा 2000 छपाई छे। मित्रों कुदरती संकेत थी ज्ञानदान लोको आपी रह्या छे, अने एटला माटे 30 रुपयानुं पुस्तक आपणने 10 रुपयामां खाली टोकन फी 35 रुपयानुं छे पुस्तक। आम तो पहेला पण मैं कह्युं हतुं कि हूँ मारो भाग पण ज्ञानदानमां आपूं छूं अने मारा दर्शकों पण ज्ञानदानमां आपे छे, एना लीधे आपणने एक टोकन 10 रुपयाना टोकनमां 35 रुपयानुं पुस्तक कुदरते આપણને આપે છે, કુદરતી પ્રેરણાથી મળી રહ્યું છે। અને મને તો પૂરો વિશ્વાસ છે કે કાયમ માટે હવે 10 રૂપિયામાં ટોકનમાં જ આપણને પુસ્તક મળશે મિત્રો। એટલે એ પુસ્તકને તમે વાંચજો, બીજા 10 જણને આપજો, જેને રસ હોય એમને વંચાવજો, અને રસવાળા હોય એવા તો એમને તમે પુસ્તકો લઈને આપજો, કારણ કે એ પુસ્તક માટે મનહરભાઈની લિમિટેશન છે, કારણ કે એ બધે નોકરી છે, 10-6ની સ્કૂલની નોકરી છે, આ બધા કામ હોય એટલે હું બધે જઈ શકતો નથી। અને એટલે તમે આ જ્ઞાનદાન જે છે એ સૌથી મોટું જ્ઞાનદાન છે। આપણા નિમિત્તે કોઈ પુસ્તક વાંચે અને એના જીવનમાં દિવાળી પ્રગટે મિત્રો, એના જીવનની બાજી સુધરી જાય, એના જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય, સાહેબ જ્ઞાનનો પ્રકાશ એના જીવનમાં રેલાઈને કોઈ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય સાહેબ। આપણા નિમિત્તે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાઈ જાય। મિત્રો ખાસ યાદ રાખજો, આજે મારે જે વાત કહેવી છે બરાબર। મિત્રો ભગવદ્ ગીતા ક્યારે પૂરી થશે એની ચિંતા ના કરશો, પણ મારે જે વાત વારંવાર કહેવી પડે છે, ગીતામાં કૃષ્ણ ભગવાને વારંવાર અર્જુનને જે વાત કહી છે એ વાત વારંવાર મારે દ્રઢ કરાવી છે, અને એ દ્રઢ થઈ જશે ને મિત્રો જીવનમાંથી ભય અને ભીખ નીકળી જશે। એટલે હું ખાસ કહું છું યાર કે પુણ્ય જે છે જન્મથી મોત સુધી ઊન તમે બધા જે સત્કર્મો કરી, 4 પ્રકારના દાન કરી, પરોપકાર કરી, પરમાર્થ કરી, અને મનુષ્ય જન્મની અંદર જે પુણ્ય કમાઈએ છીએ, જે બેલેન્સની કમાણી કરીએ છીએ આપણે, જે બેલેન્સ મારીને તમારી સાથે આવવાનું છે, એ બેલેન્સમાં આપણી ચોઇસ છે બરાબર। સમજી લેજો આજે કુદરતનો કાનૂન તમને કહેવા માગું છું, અને જે કાનૂનને લીધે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહેવું પડ્યું કે અર્જુન જ્યાં અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે, અને અજ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે। આ વાત મારે દ્રઢ કરાવી છે, મારે મારા બધા જ દર્શકોને જગાડવા છે, મારે મારા બધા જ દર્શકોને જ્ઞાની બનાવવા છે, મારે મારા ફોલોઅર્સ નથી બનાવવા, મારે મારા શિષ્યો નથી બનાવવા, કારણ કે એઝ અ પોસ્ટમેન બધાને જ્ઞાની મારે બનાવવા છે સાહેબ, મારે બધાને શિવમાંથી
જીવમાંથી શિવ બનવાનો રસ્તો અને આત્મામાંથી પરમાત્મા બનાવવાનો રસ્તો, જે રસ્તે હું ચાલી રહ્યો છું, મનહરભાઈ ચાલી રહ્યા છે, એ રસ્તો જ ખાલી બતાવવા આવ્યો એઝ અ ગાઈડ, માર્ગદર્શક તરીકે. મિત્રો, કુદરત કહે છે કે જન્મથી મોત સુધી તે જે કમાણી કરી, પુણ્યની કમાણી કરી, એ પુણ્યની કમાણી એમાં તારી 100% અમે તને ચોઈસ આપી છે, 100% તને સત્તા આપી છે કુદરતે દરેક મનુષ્યને. માત્ર મનુષ્ય કહું છું, જાનવરને, દેવોને કે નરગતિના જીવોને આ સત્તા કુદરતે નથી આપી. માત્ર ને માત્ર મનુષ્યને જન્મથી મોત સુધી એણે જે કમાણી કરી છે, એ કમાણી આ શ્વાસ બંધ થઈ જાય એ પહેલાં એ પુણ્ય કઈ વાપરવું એનું ટેન્ડર ભરવાની સત્તા મને તમને આપી છે. પણ જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ને, ત્યાં સુધી સાહેબ વિચારી લેજો કે ટેન્ડર કઈ ભરવું. ફોર એક્ઝામ્પલ, હું બેંકનું ઉદાહરણ આપું છું. બેંકમાં મારા 10 લાખ રૂપિયા પડ્યા છે, તો એ 10 લાખ રૂપિયા કઈ વાપરવા એ બેંકના કેશિયરે મને પૂરી સત્તા આપી છે કે મનહરભાઈ, તમારું બેલેન્સ છે 10 લાખ રૂપિયા, તમારા ખાતામાં જમા છે, અને એ 10 લાખ રૂપિયા તમારે કઈ વાપરવા એ તમારી પૂરી સત્તા છે. કારણ કે પૈસા તમારા છે, તમે પરસેવો પાડીને કમાણી કરી છે અને 10 લાખ રૂપિયાનું બેલેન્સ કર્યું છે. તમે માગશો ત્યારે અમે તો 10 લાખ તમને સપ્લાય કરી દઈશું, પણ કઈ વાપરવા એ સત્તા તમારી છે. તમે ધારો તો કોઈ ગરીબની આતરડીને ઠારી શકો, પરોપકાર પરમાર્થ માટે વાપરી શકો, જ્ઞાનદાન માટે વાપરી શકો, ઔષધદાન માટે વાપરી શકો, આહારદાન માટે વાપરી શકો, અને ધારો તો એ 10 લાખ રૂપિયા તમે દારૂ, જુગાર અને વ્યભિચારમાં પણ ઉડાડી શકો છો. કારણ કે તમે કમાયા છો 10 લાખ રૂપિયા, તમે પરસેવો પાડ્યો છે, મન ફાવે એમ તમે વાપરી શકો છો. કેશિયર કે છે, અમને કોઈ અધિકાર નથી તમને કહેવાનો કે આ 10 લાખ રૂપિયા અહીં વાપરજો, અહીં ના વાપરશો. અમને કોઈ અધિકાર નથી. અમારો અધિકાર એટલો છે, તમારા ખાતામાં 10 લાખ જમા છે, બેલેન્સ જોઈ અને 10 લાખ કેશ આપીને અમે તો છૂટા. બસ કુદરત આ જ કહે છે, જન્મથી મોત સુધી તે જે પરોપકાર કર્યા, પરમાર્થ કર્યું, તે જ્ઞાનદાન કર્યું છે, બધું કર્યું, એ બધાની અંદર તારી સંપૂર્ણ સત્તા છે. કારણ કે કમાણી તારી છે, પુણ્યની કમાણી તારી છે. એ કમાણી કઈ વાપરવી એની સંપૂર્ણ ચોઈસ તારા હાથમાં છે. મિત્રો, આહારદાન, દ્રવ્યદાન, ઔષધદાન, ધર્મધ્યાન, ધર્મધ્યાનમાં જે આપણે ક્રિયાકાંડ કરીએ છીએ અને જે પુણ્ય મળે છે, આપણે સવારથી સાંજ સુધી મંદિરમાં દર્શન કરવા જઈએ, ઘેર દીવો બત્તી કરીએ, ભજનમાં જઈએ, જે કંઈ પાઠ કરીએ, મંત્ર જાપ કરીએ, પૂજા પાઠ કરીએ, આ બધું ધર્મ ધ્યાનમાં આવે. એમાં તારી ચોઈસ છે. માત્ર જ્ઞાનદાનમાં તારી ચોઈસ નથી. સાહેબ, બરાબર સાંભળજો આ વાતને અને ગોંઠે બોધી લેજો, અને છેલ્લા શ્વાસ સુધી આ વાતને ભૂલતા નહીં, આત્મસાત કરી દેજો, સોસરવી હૃદય ઉતારી દેજો, શરીર અંદર, જઠરની અંદર, પેટમાં ઉતારી દેજો, હૃદયમાં બાંધી લેજો. આટલા મેં કહ્યા એ દાનમાં કુદરત કે એ દાનથી તારું જે પુણ્ય ભેગું થયું, એ પુણ્યમાં તારી સંપૂર્ણ
ચોઈસ છે ટેન્ડર ભરવાની, તું ધારું એ ટેન્ડર ભરી શકું. ફોર એક્ઝામ્પલ, એક માણસ એ પુણ્ય કમાય છે, એમાંથી એક માણસ વ્યભિચારનું ટેન્ડર ભરે છે. કુદરત કહે છે કે તારી કમાણી છે ભાઈ, તું વ્યભિચારમાં વાપર, દારૂમાં વાપર, જુગારમાં વાપર, બધામાં વાપર, તો અમારે તમે એ પુણ્ય વાપરવા માટે એવા એવિડન્સ અમારે તને સપ્લાય કરવા પડશે. કારણ કે તારું ટેન્ડર ભરેલું છે, તારી કમાણી છે પુણ્યની, તારે કઈ વાપરવી એનો સંપૂર્ણ અધિકાર છે. તે નક્કી કર્યું, તે નિશ્ચય કર્યો, તે ભાવ કર્યો કે મારે દારૂ જુગાર અને વ્યભિચારમાં મારું પુણ્ય વાપરવું છે, તો તારું બધું જ પુણ્ય એમાં જ વપરાશ. કારણ કે અમે તો જેવું ટેન્ડર ભર્યું એવા સંજોગો પૂરા પાડવા કુદરત કે અમે અમારા કાનૂનથી બંધાયેલા છીએ, એટલે તારું બધું જ પુણ્ય એમાં ખલાસ થઈ જશે. બીજો માણસ પોતાનું જે આ પુણ્ય છે એ પુણ્ય માટેનું ટેન્ડર એવું ભરે છે કે મારે સ્વર્ગ ગતિ જોઈએ છે, મારે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે, જે આગળ મેં વાત કરી દીધી ડિટેલમાં, સ્વર્ગમાં જવું છે. તો કુદરત કહે છે કે અમારે તને સ્વર્ગ ગતિમાં મોકલવો પડશે, અને સ્વર્ગનું સુખ તને અપાવવું પડશે, એમાં તારું પુણ્ય બધું ખર્ચાઈ જશે. ત્રીજો એક માણસ, એના પુણ્ય જે છે એનું ટેન્ડર ભરે છે કે હું આવતા ભવે કરોડપતિ થઉં, મારી પાસે 1 કરોડનો બંગલો હોય, મારી પાસે 40-50 લાખની ગાડી હોય, હું સેલિબ્રિટી બનું. સેલિબ્રિટીમાં સાહેબ ક્રિકેટરે આવે, નેતા આવે, અભિનેતા આવે, બધા જેટલા જેટલા અત્યારે આપણે સેલિબ્રિટીઓ જોઈએ છે, જેને માન મોટાઈ જોઈએ છે, ઓટોગ્રાફ માટે લોકોની લાઈન પડતી હોય સાહેબ, એને સેલિબ્રિટી કહેવાય. એ સેલિબ્રિટીનું ટેન્ડર ભરે અને તારું જબરજસ્ત પુણ્યની કમાણી હોય તો કુદરત કે તે આનું ટેન્ડર ભર્યું, આવતા ભવે અમારે એ તારું પુણ્ય એ સેલિબ્રિટી માટે કે લોકો આમ તારા તને જોવા માટે પડા પડી કરે યાર, તારા પ્રોગ્રામ માટે કરોડો રૂપિયા તને આપવા માટે તૈયાર હોય, તારા ઓટોગ્રાફ લેવા માટે લોકો તૈયાર હોય યાર, આવી સેલિબ્રિટી જે અત્યારે જોઈએ છે. 1-2 દાખલા આપો. અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હોય યાર અને એની બહાર 1000 લોકોની ભીડ હોય, અમિતાભ બચ્ચન એક ઝલક લેવા માટે, એક ઓટોગ્રાફ લેવા માટે, એ સેલિબ્રિટી કહેવાય. એનાથી માન મોટાઈ વધે, એનો મત્સર વધે, એનો મદ વધે, એનું અભિમાન વધે સાહેબ, માન મોટાઈ વધે. કુદરત કે અમે એમને એમ એને સેલિબ્રિટી નથી બનાવ્યો, ગયા ભવનું એનું જબરજસ્ત પુણ્ય હતું અને પુણ્યમાં એને સેલિબ્રિટીનું ટેન્ડર ભર્યું હતું, અને એ ટેન્ડર પ્રમાણે એ પુણ્ય અમે સપ્લાય કરીએ છીએ, એ સંજોગો અમે સપ્લાય કરીએ છીએ. બાકી સાહેબ, અમિતાભ બચ્ચનની 11 ફિલ્મો ફ્લોપ ગઈ, ખલાસ. 11 ફિલ્મો, પહેલી 11 ફિલ્મો એક ધડાકે ફ્લોપ ગઈ, અને માણસ બિસ્તરા પોટલા લઈ અને સાહેબ પોતાના વતનમાં જવા, બોમ્બે છોડી અને વતનમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. અને કુદરતને ખબર હતી કે એનું પુણ્ય એને ટેન્ડર ભર્યું છે સેલિબ્રિટીનું, એટલે કુદરતે સંજોગો પ્રોવાઈડ કર્યા અને મહેમૂદ સાહેબે એને પોતાને ઘેર રાખ્યો કે જવાની જરૂર નથી. અને સાહેબ, તે વખતે જાવેદ અખ્તર જે જંજીર ફિલ્મ જેને કોઈએ ના સ્વીકારી, અને જાવેદ અખ્તરે તે વખતે અમિતાભ બચ્ચનને એ ફિલ્મ આપી, કામ નહોતું, પોતે 11 ફિલ્મોમાં ફ્લોપ ગયો અને કુદરતે સંજોગ એવો ભેગો કર્યો કે જંજીર એને સ્વીકારી.
અને જંજીરે બધા રેકોર્ડ તોડી દીધા, રાતો રાત સાહેબ સ્ટાર બની ગયા અમિતાભ બચ્ચન. અને એ સફર જે ચાલુ થઈ, આજે પણ એ જ માન મોટાઈ, એ જ સેલિબ્રિટી આજે છે. કારણ કે પુણ્ય તપે છે. કુદરત કે તે ટેન્ડર ભર્યું તું, એટલે તારું છે ને તું વાપરું, એમાં અમારું શું બગડી જવાનું છે? અમારે અમારા ઘરનું હાલવાનું નથી. તારું પુણ્ય છે અને તું વાપરી નાખું છું. 1 કરોડનો 100 કરોડનો બંગલો સેલિબ્રિટી લોકો પડા પડી કરે ઓટોગ્રાફ કરાવવા માટે, મારા દર્શન કરવા માટે. જેઠાલાલ ગરબામાં જ, નવરાત્રિના ગરબામાં જેઠાલાલ જે જગ્યાએ ત્યાં જાય, લોકો પડા પડી કરે એને જોવા માટે. લોકો પડા પડી કરે અને જેમ એન્ટ્રી થાય એમ પેલાનો કેપ ચડે, ઓ માન મોટાઈ માન, મારી પાછળ આટલા લોકો, મારી સહી લેવા માટે, મારી એક ઝાંખી લેવા માટે આટલા લોકો. જ્ઞાન નથી ભાઈ એમની પાસે, આ જ્ઞાન નથી કે આટલી માન મોટાઈ મને કેવી રીતે મળી, આ કુદરતના કાનૂનની ખબર નથી સાહેબ. એટલે બરાબર સાંભળી લેજો, આ એપિસોડ બહુ મહત્વનો છે. આ કુદરતની વાણી નીકળી રહી છે સાહેબ, બહુ મહત્વનો એપિસોડ છે, ધ્યાનથી સાંભળજો. અને એટલે કુદરત કહે છે કે જેવું તે ટેન્ડર ભર્યું છે ને એ પ્રમાણે તારું પુણ્ય ખર્ચાશે. પણ પુણ્ય જ્યારે ખર્ચાઈ જશે ને, બેલેન્સ પૂરું થઈ જશે ને, તારે પછી શું કરીશ? પછી નવી કમાણી કરવી પડશે. અને નવી કમાણી કરવા માટે તારી પાસે જ્ઞાન જોઈશે યાર. તું પરોપકાર પરમાર્થ આ બધું કરીશ, આહાર દાન ઔષધ દાન કરીશ, નવી કમાણી કરીશ, પાછું નવું ટેન્ડર ભરીશ. એવું સેલિબ્રિટીનો 1 કરોડનો બંગલો 40 લાખ જોઈશ, આ બધું બસ આમાં ફરતો રહીશ, ફરતો રહીશ, ફરતો રહીશ, કમાણી કરતો જઈશ, વાપરતો જઈશ, પાછો ઝીરો પર જતો રહીશ. પણ મિત્રો, ખાસ યાદ રાખો, આમાં ચોઈસ છે મિત્રો. હા, આપણે સેલિબ્રિટીની ચોઈસ જોઈ, દારૂ વ્યભિચારની જોઈ ચોઈસ જોઈ, સ્વર્ગમાં જઈ કાયમ ગુલાબજાંબુ ખાવાના છે લાખો વર્ષ સુધી, સાહેબ મોડું ભાગી જાય, અહીં એક દાડો ખાઈ જોજો. આપણે ટ્રાય મારીએ, પ્રેક્ટિકલ કરી જોવાનું, પ્રેક્ટિકલ મારા બધા દર્શકોને કહું છું, કાલ સવારથી ગુલાબજાંબુ ખાવાનું શરૂ કરો, કશું જ નહીં ખાવાનું, એકલો ગુલાબજાંબુ. કેટલા દાડા ખાઈ તમે ખાઈ શકો છો? જો હું જોઉં છું, 2 દાડા 4 દાડા 6 દાડા, અરે અઠવાડિયું સાહેબ. પછી મોડું ભભરશે તમારું, મોડું ભાગી જશે ને, એટલે પાણીપુરી ખાવા મોડું ભભરે, રોટલો શાક કાઠિયાવાડી ખાવા ભભરે. અમાર ગુલાબજો મારો હમે જ ના લાવશો ને, મને જોઈ અભકે પડી ગયો યાર, આમ ઉબકા આવે કે જોઈ મોડું ભાજ્યું. દેવોની આ દશા છે યાર, આજા ફસા જાય એવી પરિસ્થિતિ છે. સ્વર્ગનું ટેન્ડર ભરતો જ ભરી લીધું, પણ ગયા પછી ખબર પડી કે આ તો હાડું મોડું ભાગી ગયું, ગુલાબજાંબુ ખાઈ ખાઈ. હવે કાઠિયાવાડી રોટલો રીંગણનું ભરથું યાદ આવે છે, હવે પાણીપુરી યાદ આવે છે, હવે પાઉંભાજી યાદ આવે છે, પણ ટેન્ડર ગુલાબજાંબુને ભર દીધું છે. એટલે જ્યાં સુધી પુણ્ય પૂરું ના થાય ત્યાં સુધી ગુલાબજાંબુ જ ખાવાનો. કુદરત કે તે માગ્યો છે ગુલાબજાંબુ યાર, ટેન્ડર ભર્યું એટલે તારું બધું પુણ્ય અમારે ગુલાબજાંબુ ખવડાવવા વપરાવ. એટલે ગીતામ કહેવું પડ્યું, બીજા અધ્યાયમાં કહ્યું, 9માં કહ્યું, બીજા અધ્યાયમાં તો ચોખ્ખું કહ્યું, દીવા જેવું. અભણને સમજ પડે યાર કે અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા તો અજ્ઞાની, અવિવેકી અને મૂઢ લોકો છે. તો ભગવાનની નજરમાં આપણે અવિવેકી, અજ્ઞાની અને મૂઢ બનવું હોય તો સ્વર્ગનું ટેન્ડર ભરજો, છૂટ છે. અને હું કહું છું, તમારી કમાણી છે અને તમારે ટેન્ડર ભરવાનું છે, એમાં મનહરભાઈ શું? પણ મનહરભાઈ એઝ અ પોસ્ટમેન કુદરતનો ટપાલી બન્યો છે
એટલે કુદરતે જેમ ટપાલ આપી છે, કુદરતે જે જે મેસેજ આપ્યા છે એ મેસેજ મને જવાબદારી સોંપી છે કે પહોંચાડો બધાને, એટલે મારે તો પહોંચાડવો પડે. એટલે સ્વર્ગની ઈચ્છાનું ટેન્ડર ભર્યું હોય, મેં કહ્યું એમ સેલિબ્રિટીનું ટેન્ડર ભર્યું હોય, અને ચોથું કોઈને જ્ઞાન મળી જાય, એને ખબર પડે કે આ ટેમ્પરરી સુખો જે છે એ તો બિગિનિંગ અને એન્ડવાળા છે, શરૂઆત અને અંતવાળા છે મિત્રો, કાયમ ટકનારા નથી આ સુખો, એવું જેને ભાન થઈ જાય સાચું સુખ તો અધ્યાત્મમાં છે, સાચું સુખ તો ધર્મમાં છે, સાચું સુખ મોક્ષમાં છે, સાચું સુખ ભક્તિમાં છે યાર, એવી ખબર પડી જાય અને પછી એ ટેન્ડર ભરે, પોતાનું બેલેન્સ જે કમાયો છે જન્મથી મોત સુધી જે કમાણી કરી બેલેન્સ કર્યું છે, પણ ટેન્ડર કુદરતને એવું ભરે, ભાવમાં એવો ભાવ ઊભો થાય, ના મારે તો શાશ્વત ને સનાતન સુખ જોઈએ છે, મારે તો અહીંયા આ શરીરમાં મુક્તિનો અનુભવ થાય, આદિ વ્યાધિ ઉપાધિમાં શાશ્વત સનાતન સુખનો અનુભવ થાય, સમાધિનો અનુભવ થાય, એવું જ્ઞાન જોઈએ છે મારે, એવું ટેન્ડર ભરે, ત્યારે કુદરત કહે છે કે જો તું જ્ઞાનનું ટેન્ડર ભરીશ તો અમારે તને જ્ઞાનનો સંજોગ પ્રોવાઈડ કરવા પડશે, જેવું ટેન્ડર ભરીશ તો તારું બધું જ પુણ્ય અમારે આ જ્ઞાન માટે વપરાવવું પડશે. અને એટલે કહું છું મિત્રો, મારા બધા જ દર્શકોને કહું છું, છાતી ઠોકીને કહું છું કે આપણે બધાએ ગયા ભવમાં જ્ઞાનનું ટેન્ડર ભરેલું અને આપણું ગયા ભવમાં જે બેલેન્સ હતું એ બેલેન્સ, એ પુણ્ય જ્ઞાનનું ટેન્ડર ભરેલું, એ જ્ઞાનનું ટેન્ડર ભરેલું, એ જ્ઞાન મેળવવાના એવિડન્સ ભેગા કરવા માટે આજે 2023માં અધિક મહિનાથી 3 મહિનાથી આપણે આ કુદરતના કાનૂનો ભગવદ્ ગીતાના જ્ઞાનનું રસપાન કરી રહ્યા છીએ. આ કુદરતે એવિડન્સ એમને એમ નથી ભેગા કર્યા, ગયા ભવમાં આપણા બધાએ આનું જ્ઞાનનું ટેન્ડર ભરેલું સાહેબ, અને એટલે આ ટેન્ડર, અને અત્યારે નવું બીજ નવું ટેન્ડર જ્ઞાનનું ભરાય છે, ટેન્ડર ભરાય છે અને સાથે સાથે કમાણી પણ થાય છે, બેલેન્સ આપણું વધતું જાય છે દિવસે દિવસે, ઢગલો થતો જાય છે પુણ્યનો આ જ્ઞાન સાંભળવાથી. એટલે આવતા ભવે કુદરતે પાછું આ જ્ઞાન જ્યાંથી અધૂરું છે એમાં ડેવલપ કરવાના આગળ વધવાના સંજોગો 100% સાહેબ આવતા ભવે કુદરતે ભેગા કરવા જ પડશે. આવતા ભવે આપણા આપ બધાને જેટલા જ્ઞાનના જિજ્ઞાસુ જેટલા જેટલા એ જ્ઞાનનું ટેન્ડર અત્યારે ભરાઈ રહ્યું છે એ બધાને કુદરતે આવતા ભવે પાછા કુદરતે જ ભેગા કરવા પડશે. અને કુદરત એ છૂટકો જ નથી, કુદરત કે અમે અમારા કાનૂનથી બંધાયેલા છીએ. એક વાત યાદ રાખજો સાહેબ, જ્ઞાનનું જ્યારે આપણે ટેન્ડર ભરીએ છીએ ત્યારે ફાયદો એ થાય છે, જેમ દિવાળી આવે ને, હવે દિવાળી આવશે તો પગાર, પગાર તો કર્મચારીને મળે જ, પણ એક્સ્ટ્રા બોનસ આપે, 1 મહિનાનો પગાર રેલવેવાળાને, 2 મહિનાનો પગાર મળે, એ બોનસમાં એમને મફત મળે. એવી રીતે કુદરત કહે છે કે તું બંગલો ગાડી માગીશ તો તારું પુણ્ય તો એમાં જ વપરાઈ જવાનું છે, સેલિબ્રિટી માગીશ તો સેલિબ્રિટી તું બનીશ એમાં પુણ્ય તારું વપરાઈ જશે, એમાં અમારે કશું ઘરનું આપવાનું નથી. પણ કુદરત કહે છે કે તો જો જ્ઞાનનું ટેન્ડર ભરીશ ચાલે, અથવા તો જ્ઞાન દાનથી જે પુણ્ય બંધાય છે અને જ્ઞાનનું ટેન્ડર ભરીશ,
એમાં તારી જે ચોઈસ છે જ્ઞાનની, આહાર દાન, ઔષધ દાન, વસ્ત્ર દાન, દ્રવ્ય દાન, પરોપકાર, પરમાર્થ, આ બધાથી જે પુણ્ય બંધાય છે એમાં તું જ્ઞાનનું ટેન્ડર ભરીશ તો આવતા ભવે જ્ઞાનનો સંજોગ ભેગો તો થશે, પણ બોનસમાં અમારે તને જે એવિડન્સ આપવા પડશે, જે વૈભવ તને મળશે, જે સંજોગો મળશે, એ સંજોગો સુખના સંજોગો, વૈભવ, તમારા જન્મ પહેલા ઘર તૈયાર હોય, ગાડી તૈયાર હોય, દર્શન કરવા જવા માટે ગાડી તૈયાર હોય, તમારા જન્મ પહેલા ઘોડિયું તૈયાર હોય અને ઘોડિયાને એકાડવા માટે 10 જણા પડાપડી કરતા હોય, લેવા માટે 10 જણા પડાપડી કરતા હોય. એટલે કૃષ્ણે બોલવું પડ્યું ગીતામાં કે અર્જુન, આવો જન્મ આ પૃથ્વી લોકમાં અતિ 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 દુર્લભ છે અને આપણે બધાએ એવા જન્મને પામવાનું છે, આવતા ભવે એવા ઘેર આપણા બધાએ જન્મ લેવો છે. માટે ભાવમાં સતત ભૌતિક સુખોનું ક્યારેય ટેન્ડર ના પડશે. કારણ કે સાહેબ, કુદરત કહે છે કે તારા ભૌતિક સુખો તો જ્ઞાન દાનનું જે પુણ્ય ભેગું થાય ને, એ જ્ઞાન દાનના પુણ્યમાં ચોઈસ નથી. સાંભળી લેજો, આજે મેં દાન કયા, દ્રવ્ય દાન, આહાર દાન, ઔષધ દાન, એમાં ચોઈસ છે. એમાં તમારે જે ચોઈસ ભર, જ્ઞાનની ચોઈસ ભરો તો જ્ઞાનનો સંજોગ ભેગો થાય, પણ તમારા નિમિત્તે જ્ઞાન દાન થયું. તમે 2 ભગવદ્ગીતાની વાત તમારા ભાઈબંધને, તમારી બહેનપણીને કહી, તમે વોટ્સએપ પર આ પુસ્તકની PDF મોકલી આપી, તો એ જ્ઞાન દાન કર્યું તમે. આ મનહરભાઈ પાસેથી જે સમજ્યા ભગવદ્ગીતાનું જ્ઞાન, કુદરતના કાનૂન સમજ્યા, એ તમે 2 જણને કહો. અને હું તો કહું છું કે બધા જ્ઞાની બનો અને આ જ્ઞાન વહેંચો બધાને, બધાને કહો, તમારા ગ્રુપમાં વહેંચો. મનહરભાઈનું નામ લેવાની જરૂર જ નથી, વ્યક્તિ વિશેષની જરૂર નથી. આ મનહરભાઈ હાડ ચોમરણા માસનું આ ગંધાતું શરીર, યાર, એની કોઈ વેલ્યુ નથી, વેલ્યુ જ્ઞાનની છે. એટલે મારું નામે નહીં લેવાનું, ભગવદ્ ગીતાનું જ નામ લેવાનું. ભગવાને આવી આવી વાત કરી છે અને આવા કુદરતના કાનૂન છે, આ આ વહેંચો બધામાં. જબરજસ્ત જ્ઞાનદાન કહેવાય એને. પુસ્તકો આપો, જબરજસ્ત જ્ઞાનદાન કહેવાય. અને એ જે જ્ઞાનદાન છે અને એનું જે પુણ્ય બંધાય જ્ઞાનદાનનું, એને પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય. જ્ઞાનદાનથી જે પુણ્ય ભેગું થાય એમાં ચોઈસ નથી. એમાં તમે સેલિબ્રિટી થવા માગો તોય ના બને, એમાં કરોડનો બંગલો માગો તોય ના બને. એ જે જ્ઞાનદાન તમે આપ્યું, એ જ્ઞાનદાનનો ઉપયોગ માત્ર ને માત્ર જ્ઞાન માટેના એવિડન્સ પૂરા કરવા માટે કુદરત વાપરે છે. જ્ઞાનના એવિડન્સ તમને પૂરા પાડે છે. એટલે મેં કહ્યું ને કે બોનસ મફત મળે છે, એવી રીતે જ્ઞાનનું ટેન્ડર જો આપણે ભર્યું હશે ને, તો સાહેબ આ વૈભવ માગવો ના પડે, એ બાય પ્રોડક્શનમાં, બોનસમાં મળે. એને હવારથી હોંજ સુધી ખેતરમાં પરસેવો ના પાડવો પડે. અમારે આદિવાસી 1-2 છાપરોવાળા આવે છે તો આ લાકડો ફાળવાનો કોવાડો લઈને, સાહેબ 50 વર્ષની ઉંમરે એક ભાઈ આવે છે તો આખો દાડો લાકડો ફાડે, અને લાકડો ફાડ્યા પછી હોજે જે પૈસા મળે એ દુકાને જાય, કરિયાનું લાવે, ઘેર રોંધે, રોંધે પછી 9 વાગે ખાય, પછી ખાઈને હવારે પાછું એ જ પરિસ્થિતિ. એવા સંજોગો ના મળે જ્ઞાનનું ટેન્ડર ભર્યું હોય તો. જ્ઞાનનું ટેન્ડર ભર્યું હોય ને સાહેબ, તો વૈભવ લક્ષ્મી તો એડવાન્સમાં હોય, પડેલી હોય ત્યાં,
જ્યાં જન્મ લીધો હોય ને ત્યાં ત્યાં એડવાન્સમાં વૈભવ લક્ષ્મી ગાડી બધું જ હોય, અને ના હોય ને તો તમારા જન્મ્યા પછી કુદરતે પ્રોવાઈડ કરવું પડે, ગમે તે રીતે સાહેબ પ્રોવાઈડ કરવું પડે કુદરતે, ભલે એ ઘેર ના હોય તોય, કશું જ ના હોય ને, પણ જેવો તમારો જન્મ થાય ને તમારા પગલાં પડે ને, એટલે જેમ જેમ તમે મોટા થાવ ને એટલે કુદરતે કોઈને કોઈ રીતે એ બધા જ સંજોગો, કુદરતે કાળજી રાખવી પડે કે આને જ્ઞાનનું ટેન્ડર ભર્યું છે યાર, અને એટલે જ્ઞાનના સંજોગ ભેગા કરવા પડે અને જ્ઞાનમાં એને આગળ વધારવો પડે. હે અર્જુન, જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે, નિસંદેહ એ મનુષ્ય જીવાત્મા એવા ભાવને પામે છે. આટલી આટલી તાકાત છે. એટલે આ ખરેખર આને સમજી લો. મારે કશું જ ના જોઈએ, કોઈ પણ મંદિરમાં જોઈએ તમારા ઈષ્ટદેવની, બસ મને ભગવાન એવું સુખ આપજે કે જે સુખ પછી ક્યારેય દુઃખ નથી, એવું શાશ્વત અને સનાતન સુખ આપજે. બસ ભવો ભવ, મારે તો શાશ્વત ને સનાતન સુખ જોઈએ. સુકામ આપણે ભૌતિક સુખ માગીએ યાર, ગાડી બંગલા ના બધું, સેલિબ્રિટી ના બધું, કે જે 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 નાશવંત છે, જેનો એન્ડ છે, જે જેના એન્ડ પછી દુઃખ છે. માગો યાર, શાશ્વત અને સનાતન સુખ મારે જોઈએ. બસ ભવો ભવ, ભગવાન જેને માનતા હોય ને, શાશ્વત અને સનાતન સુખ સિવાય મારે કશું જ ન જોઈએ. આ મનહરભાઈના મોડામાં આજ સુધી સાહેબ કશું જ નથી નીકળ્યું, કોઈ ભાવ નથી. આટલો જ ભાવ થયો છે કે ભવો ભવ, કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જાઉં, સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જાઉં, મહાવીરના મંદિરમાં જાઉં, માતાજીના મંદિરમાં જાઉં, રામના મંદિરમાં જાઉં, કૃષ્ણ કોઈ પણ મંદિરમાં જ્યારે દર્શન કરવા જાઉં ને સાહેબ, એટલું જ માગું ભગવાન ભવો ભવ મુક્તિ ના થાય ત્યાં સુધી, ભવો ભવ મને જ્ઞાનનો સંજોગ ભેગો થાય, મને એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય કે મારું મારી પ્રકૃતિ જોઈને હજારો લોકો સુખ શાંતિને સમાધાનને પામે એવી પ્રકૃતિ પ્રાપ્ત થાય, અને ભવો ભવ જન્મો જન્માંતર મને જ્ઞાનનો જ સંજોગ ભેગો થાય, બીજો એક પણ સંજોગ ભેગો ના થાય. આજ 24 કલાક મનહરભાઈના હૃદયમાં ભાવના છે યાર, તમે વિચાર કરો 24 કલાક આજ ભાવના હોય, કુદરતને છૂટકો નથી, છૂટકો નથી આપતા ભવે. એ એવિડન્સ ભેગા કર્યા વગર, કારણ કે કુદરત કહે છે કે અમે અમારા કાનૂનથી બંધાયેલા છે, તે જેવું ટેન્ડર ભર્યું છે એવા એવિડન્સ એવા સંજોગો પૂરા પાડવા એ અમારી જવાબદારી છે સાહેબ. પુણ્યમાં ચોઈસ છે પણ સમજી લેજો, પાપમાં નો ચોઈસ સાહેબ, પાપમાં ચોઈસ નથી. પાપ એ તો અમારા કાનૂન પ્રમાણે મળે. ફરી પાછા બેંક ઉપર જતા રહીએ, બેંકનું બેલેન્સ છે એ વાપરવામાં આપણી ચોઈસ છે, આપણે મુક્ત, આપણે સ્વતંત્ર છીએ. પણ બેંકમાંથી જ્યારે તમે લોન લો છો, ઓવરડ્રાફ્ટ લો છો, એમાં ચોઈસ બેંક નથી આપતી. લોન લીધી હોય સાહેબ, બાપાની ભોંય ઝાલીને વ્યાજ સાથે લોન ભરવી પડે, ના ભરો ને તો બેંક વાળો જપ્તી લાવે સાહેબ, અને તમે ના ભરો તો તમારા જે જામીન હોય ને એ જામીન જે રહ્યા હોય એમની પાસેથી વસૂલ કરે, પણ બેંક ના છોડે. એટલે લોન લીધી, ઓવરડ્રાફ્ટ લીધો, એમાં તમારી ચોઈસ નથી, નો ચોઈસ. એ તો બેંકના કાનૂન રૂલ્સ પ્રમાણે વ્યાજ સાથે તમારે ભરવી જ પડે, છૂટકો જ નથી. એવી રીતે પાપ એ ઓવરડ્રાફ્ટ છે, એ લોન છે. કુદરત કે અમારો ઓવરડ્રાફ્ટ, અમારી પાસેથી લીધેલી લોન તારે વ્યાજ સાથે ભરવી પડે, એમાં તારી કોઈ ચોઈસ નથી, પાપમાં કોઈ ચોઈસ નથી મિત્રો. એટલે કહું છું, વિચારી વિચારીને ડગલું ભરું છું, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપી, કારણ કે વિચારી વિચારીને ડગલું ભરું છું યાર. પાપમાં ચોઈસ નથી, એમાં તો કુદરત કહે છે રાક્ષસી કર્મો કર્યા છે ને તો નિયમથી એમાં તારું નહીં ચાલે, તારી ચોઈસ નહીં ચાલે, અમારી ચોઈસ છે.
અમારો હુકમ છે, રાક્ષસી કર્મો કર્યા નિયમથી નર્કમાં જવું પડશે, અને પાશવી કર્મો કર્યા છે તો નિયમથી પશુમાં જવું પડશે. છૂટકો જ નથી. બાપાની બોહી ઝાલીને સાહેબ, પાપમાં કોઈ જીવને ચોઈસ નથી, કોઈ મનુષ્યને ચોઈસ નથી સાહેબ. એટલે હું કહું છું કે પાશવી કર્મો અને રાક્ષસી કર્મોથી બચી જઈએ યાર. અને આ જ્ઞાન મળ્યા પછી છીએ. મારા બધા જ દર્શકોને બે હાથ જોડીને વિનંતી કે મારા બધા જ દર્શકો, આ જ્ઞાન મળ્યું ને, 3 મહિનાથી મનહરભાઈ બોલી રહ્યા છે ને, એક પણ ખરાબ ભાવ ઊભો ના થવા દેજો. અંદર બીજ ભાવમાં પડે છે. 24 કલાક સારા ભાવ રાખો યાર, શું બગડી જાય છે આપણું. હું એમ કહું છું કે કોઈની જોડે મારે ઝઘડો થયો, મારે એને મારી નાખવો છે, પણ મારી શકતો નથી, કારણ કે 36 છાતી વાળો છે, મિલિટરી મેન છે, અને હું તો આ યાર હુક લકડું, સિંગલ બોડી વાળો, કોઈ તાકાત નહીં. હું એને મારી શકતો નથી, પણ ભાવ કરું છું, હળન મારી નાખો, હળન મારી નાખો. રાતે ઊંઘમો હોઉં, હોમો મળે ને, એટલે હળન 1 ઓંસીનો ઝાટકો મારીને કાપી નાખું, એવા ભાવ જ કરું. રાગમો આવે તો બરાબર, લાગમો આવે એટલે એનો રાગ પાડું છું, પડાતો નથી, સમજી લો. ખાલી હું ભાવ કરું છું. ભયંકર ભયંકર દોષ, ભયંકર દ્વેષ બાંધ્યો, હિસાબ બાંધ્યો સાહેબ, એની સાથે ચૂકવવો પડશે આવતા ભવે. હું ભાવ મારી નાખવાના કરું છું, મારી નથી શકતો, તો પછી આવું ગોણ પણ કોને કરવાનું કહ્યું? હું ભાવ કરું છું તોય નથી મારી શકતો, અને ભાવ નહીં કરું તોય નથી મારી શકતો, તો પછી હું ખરાબ ભાવ કરીને ખાડામાં શું કોમ પડું? શું મળે છે મને ખરાબ ભાવ કરવાથી? કારણ કે મારી અંદર જે ભાવ થાય છે એ તો એને ખબર નથી, કુદરતને ખબર છે કે આ ખરાબ ભાવ કરે છે, એટલે એનું બીજ પડે છે. પેલાને તો દુશ્મનને ખબર નથી કે આ મારા માટે ખરાબ ભાવ કરે છે. શક્ય છે, આ તો ખાડામાં પડશું આપણે, શક્ય છે કે એવો કદાચ તમારા પ્રત્યે દ્વેષ નાય કરતો હોય. જવા દો ને યાર, આ મનહરિયું તો કે હુક લકડું છે યાર, આ આવી સિંગલ બોય મનહરિયાને કે હાડા મરશે એને જોડ કહી કહે છે કે લઠ્ઠા લે એમ કરીને જવા દો ને, એમ કહે છે કે નહીં કશું કરવું આપણે કરી. એલો મારો દુશ્મન ભૂલી ગયો હોય મન, કશું ના કરતો હોય. પણ પેલું કહ્યું ને કે નબળો ધની બૈરા પર હુરો, એટલે હું બેઠો બેઠો હુતો હુતો વિચાર કરું, હાલો રાગમો આવે એટલે બરાબર છેતરી મારું, અરે મારથી ના બને તો હાળાને 2 ગુંડા તૈયાર કરું સોપારી આલી અને એને મરાઈ નાખું. આવા પ્લાનિંગ ને આવા ભાવ કરું ને સાહેબ, હું પડ્યો ખાડામ, કુદરત કહે છે તું ખાડામ પડી રહ્યો છું, પેલાને કશું નહીં થતું, એનો વારે મોકો નહીં થતો, અને હું ખોટા ભાવ કરીને મરી જાઉં છું, ખાડામાં પડી રહ્યો છું. હવે હારા ભાવ કરો તો આપણું શું ખર્ચાઈ જાય? ચાલો 1 રૂપિયો જાય. આપણે એટલું બોલીએ આ દુનિયાના બધા જીવો સુખને પામે, શાંતિને પામે, આવા ભાવ કરીએ, ભલે એવો મને ગાળ બોલી ગયો, અને હું આપણે એ ગાળ બોલી ગયો આપણે હોમી બોલી લેવાની, શાંતિ થઈ જાય યાર. એ બોલ્યો, એક બોલ્યો, આપણે 2 બોલી ગયા, પણ પછી ઘેર આવ્યા પછી આપણે એવો ભાવ કરીએ અંદર, યાર મેં એવો 1 બોલ્યો ને મેં 2 બોલી ગયો, ભગવાન મારી ભૂલ થઈ ગઈ છે, અંદર ભાવ સુધારી દો અને સારા ભાવ કરો કે ભગવાન એને સદબુદ્ધિ આપે, ભગવાન એને સુખ આપે, શાંતિ આપે, અને જ્ઞાનનો સંજોગ એને પણ જ્ઞાન મળે. એવો ભાવ કરવામાં આપણો 1 રૂપિયો વપરાય છે? ચાલો એમ કહો, આ કુદરતને હવે આશ્ચર્ય, કુદરત સજા મને તમને એટલે આપે છે. કુદરત કહે છે કે લે વગર પૈસે તારે કમોણી કરવાની છે, વગર પૈસે છૂટવાનું છે, ખાલી સારા ભાવ કરીને જ કમોણી કરવાની છે, એક પણ પૈસો નહીં. તારી તિજોરીમાંથી 1 પણ રૂપિયો ઓછો થાય તો કુદરત કે મારા પર દાવો મળજે, જા તારી બેંકની એક સારા ભાવ કરવાથી બેંકની એક એફડી ઓછી થઈ જાય તો કુદરત કે અમે 10 ગણા તન પાછા આલશું. એવું થતું નહીં યાર, બિલકુલ નહીં થતું ને. આપણે ગમે એટલા સારા ભાવ કરીએ આપણું શું જતું રહેશે?
કશું ખર્ચાય છે, એકે રૂપિયો ખર્ચાય છે કે શરીરની શક્તિ ઓછી થઈ જાય છે, લોહી ઓછું થઈ જાય છે, હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે, એનાથી ખરાબ ભાવ હારા ભાવ કરવાથી કશું નહીં થતું યાર. તમે હારા ભાવ કરો, ઉડતી અંદરની એનર્જી વધશે સાહેબ, પોઝિટિવિટી. કોઈ આપણને ખરાબ કરે ને, વ્યવહારમાં બોલી જવું હો બ્રો. કદાચ એવું પોલીસ ફરિયાદ સુધી પહોંચે, પોલીસ ફરિયાદ હોવું કરજો, એ હું ના નહીં કહેતો, એ બધો વ્યવહાર કરજો, પણ અંદર ભાવ સારો રાખજો, એના પ્રત્યે દ્વેષ ના કરશો. અંદર ભાવ કઈ એને દેખાવાના, એટલે અંદર ભાવ એવો કરજો ભગવાન એને સદબુદ્ધિ, ભલે એનો આંખ હોય તોય એને સદબુદ્ધિ આપે, એને જ્ઞાનનો સંજોગ ભેગો થાય, બરાબર. એટલે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિએ આ હિન્દુસ્તાનમાં આપણા હિન્દુઓને મંત્ર આપ્યો, એ આપણી હિન્દુ સંસ્કૃતિ કેટલો મોટો. સર્વે ભવંતુ સુખીના ઋષિમુનિઓ કહેતા હતા કે આ દુનિયાના બધા જીવો સુખી થાય, સર્વે સંતુ નિરામયા, બધા જ આરોગ્યને પામે, તંદુરસ્ત રહે અને સુખને પામે. આપણી સંસ્કૃતિ યાર, 24 કલાક બધા જ દર્શકોને કહું છું કે આજથી નિયમ લો. જો મનહરભાઈ ને તમે માનતા હોય તો આજથી નિયમ લો કે ક્યારેય ઘરમાં હાહુ વહુનો ઝઘડો થાય, થાય યાર, કારણ કે આપણે હિસાબ લઈને આવ્યા છીએ, એટલે હાહુ વહુનો ઝઘડો થાય, બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો થાય, ઘણા ઝઘડા થાય છે, કારણ કે મારે અહીંયા ઘણા આવે મળવા, એટલે ચર્ચા થાય, બધી પ્રશ્નો હોય બધા, પણ સમાધાન થઈ જાય. પણ હું બધાને એમ જ કહું છું કે ભલે હામાનો વાંક હોય, હાઉ વહુનો ઝઘડો થાય તો, એટલે અંદર ભાવ સુધારો. હાઉ વહુને ભાવ સુધારે, હાઉ હોય તો વહુ પ્રત્યે ભાવ સુધારે. ભગવાન એને સદબુદ્ધિ આપજો, એને જ્ઞાનનો સંજોગ ભેગો કરજો, એને સુખી કરજો. બસ આવો ભાવ કરો યાર, અંદર પરમાત્મા, જીવ માત્રની અંદર પરમાત્મા બેઠેલા છે, તમારા ભાવના વાઇબ્રેશન ત્યાં પહોંચે, ત્યાં પહોંચે, અને સાહેબ એનું વર્તન પણ જતે દાડે સુધરી જાય, અને આપણે બચી જઈએ ખાડામાંથી. જેટલા ભાવ બીજાને સુખી કરવાના, બીજાને જ્ઞાન મળે એવા ભાવ આપણે કરીશું ને 24 કલાક, તો સાહેબ નવરા પડો, તો આ જ ભાવ કરો ને, તો કુદરત કે ધવલડીજી કો અમે પડઘા જેવા છીએ, તું જેટલા સારા ભાવ કરીશ ને બીજા જીવો પ્રત્યે, એટલા જ સુખ, એનાથી અનેક ગણું સુખ અમારે તને આપવું પડશે. બીજાના સુખના ભાવ કરીશ, હજાર ગણું સુખ આવતા ભવે અમારે તને આપવું પડશે મિત્રો. એટલે કહું છું, ભય અને ભીખ કાઢી નાખો યાર, મૃત્યુની બીક પણ કાઢી નાખો. કોનું મૃત્યુ યાર, મનહરભાઈ તો અજરા અમર છે, આ તો મૃત્યુ હાડમાં ચામડાના શરીરનું મૃત્યુ છે યાર. લોકો આને સળગાવી દેશે, અમને સળગાવવાની તાકાત આ દુનિયામાં કોઈની નથી. અમારી મુસાફરી તો અનંત કાળની જે મુસાફરી છે, એ મુસાફરી જ્યાં સુધી મુક્તિ ના થાય, જ્યાં સુધી શાશ્વત સનાતન સુખ ના મળે, ત્યાં સુધી આ મુસાફર ચાલુ રહેશે. એટલે કોઈકે કહ્યું કે ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકાઈ પીર, પણ ફિકર કી જો ફાકી કરે ઉનકા નામ ફકીર, હદ મેં ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, પણ હદ બેહદ તો દોનું તજે, ઉનકા નામ ફકીર. ફકીર ફિકર છોડી દો, એનું નામ ફકીર યાર, ચિંતા છોડી દો. ચિંતા એ ડિપ્રેશન એ સૌથી મોટો અહંકાર છે. આવતા વિડીયોમાં વાત કરીશું, આગળનો એક શ્લોક લઈશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.